भारतीय हवामान खाताए चक्रवाती तूफान मायचोंग अंगे एलर्ट जारी कर्यो छे। हवामान विभागनी लेटेस्ट आगाही मुजब चक्रवाती तूफानी आशंका व्यक्त करवामां आवी छे। हवामान विभागना जणाव्या अनुसार 3 डिसेम्बरनी आजूबाजू बंगाळनी खाड़ीमां दक्षिण पश्चिम खाड़ी उपर एक चक्रवाती तूफान आवानी शक्यता छे, परंतु तेनो प्रभाव ओडिशा सुधी वधु पहोंची शके छे। चक्रवाती तूफान अंगे वात करता हवामान विभागना वैज्ञानिक उमा शंकर दासे कह्युं छे के संभवित चक्रवातना मार्ग अने अन्य मापदंडोना अनुमान डिप्रेशन बन्या बाद ज लगावी शकाय छे। आथी अमे ओडिशाना तट के अन्य कोई स्थान पर प्रभाव विशे कशुं जणाव्युं नथी। तेमणे आगळ एम पण कह्युं छे के आगामी 4 दिवस सुधी ओडिशाना तट माटे कोई चेतावणी नथी। તેમણે કહ્યું છે કે ઓડિશા કાંઠે માછીમારો માટે પણ કોઈ ચેતવણી નથી। હવામાન વિભાગના પૂર્વ અનુમાન મુજબ તામિલનાડુ, જે છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ સામે ઝઝૂમી રહ્યું છે, તે એક ચક્રવાતી તોફાન માટે પણ તૈયાર થઈ રહ્યું છે। ચક્રવાત માયચોંગ 4 ડિસેમ્બરની સાંજે તામિલનાડુ અને આંધ્રપ્રદેશના કાંઠે ટકરાય તેવી શક્યતા છે। હવામાન વિભાગે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે તામિલનાડુના ઉત્તર કાંઠે ઉપરાંત પોન્ડિચેરી અને કરાઈકલના રહીશો 3 ડિસેમ્બરના રોજ વધુ વરસાદ અને 4 ડિસેમ્બરે ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને તેઓ સુરક્ષિત રહે અને તમામ સાવધાની વર્તે। જો ચક્રવાત બનશે તો માયચોંગ હિંદ મહાસાગરમાં બનશે અને આ વર્ષનું 6ઠું અને બંગાળની ખાડીનું 4થું ચક્રવાત હશે। આ ચક્રવાતી તોફાનનું નામ મ્યાનમારે આપેલું છે। હવામાન વિભાગે તમિલનાડુ અને આંદમાન નિકોબાર ટાપુ સમૂહની સાથે ઓડિશા સહિત અનેક દક્ષિણ ક્ષેત્રોમાં પણ વરસાદની ગતિવિધિઓની ભવિષ્યવાણી કરી છે, જે ચક્રવાતની આશંકાવાળા છે। રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ પણ કહ્યું છે કે હાલ એક ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। આથી 4 ડિસેમ્બર સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા તો કોઈ કોઈ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડે તેવી વકી છે। ડિસેમ્બર દરમિયાન કોલ્ડ વેવના પ્રમાણમાં પણ ઘટાડો થશે। 20 ડિસેમ્બર પછી ઠંડીમાં વધારો થશે। 4 ડિસેમ્બર સુધી અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પણ પડી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હજુ પણ ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને તેને અડીને આવેલા ઉત્તરી મહારાષ્ટ્રના કોસ્ટલ એરિયા પર સક્રિય છે। આ સાયક્લોનિક સિસ્ટમ આગળ વધતા તેની સામે વાદળો પણ મધ્ય ગુજરાત તરફ ખેંચાયા છે, જેના કારણે આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। તો ચાલો મિત્રો, ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।